શહેરના ચાપાનેર દરવાજા પાસેની મિલકત વિધર્મીને વેચવાના મુદ્દે અશાંત ધારા અંતર્ગત કલેક્ટરશ્રીની કચેરી ખાતે રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી. શહેરના ફતેપુરા રોડ પર ચાપાનેર દરવાજા પાસે આવેલ મૈયત હીરાલાલ મોદીની 3 માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન છે, જ્યારે 2 માળ રેસિડેન્ટ આવેલા છે. આ બિલ્ડિંગના માલિક મૈયત હીરાલાલના વારસદાર દિનેશ મોદી અને દીપક મોદી દ્વારા વર્ષ 2016માં આલીઝુદ્દીન ઢોલકવાલાને રૂપિયા 20 લાખમાં આ મિલકત વેચી નાખી હતી. તે પછી ઇકબાલ હુસેન અસરગલી ટીનવાલાએ સબ રજિસ્ટર કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે અરજી કરી હતી. જો કે અશાંત ધારાની પરવાનગી લઈ આ બાબતે અરજી મુલવતી રાખવા આવી હતી. ત્યારબાદ તેમને નાયબ કલેક્ટરશ્રી સમક્ષ રજૂઆત કરતા તે પણ નામંજૂર કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાની જાણ સ્થાનિકોને થતાં આજરોજ સ્થાનિકો દ્વારા ભાજપના સ્થાનિક કાઉન્સિલર સચિન પાટડિયા તથા પૂર્વ નગરસેવક મિનેશભાઈ સાથે આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે રજૂઆત કરી હતી. અશાંતધારાનો કાયદો ગુજરાતમાં ગુજરાત સરકાર તરફથી નાખેલો છે અને આ મુસ્લિમ વ્યક્તિ અમારો મહેલ્લાની અંદર કયો વિસ્તાર છે? વિસ્તાર ફટેપુરા પહોંવાલાની ગલી એના નાકા પરની દુકાન ખરીદવા માટે જ્યારે અમને જાણ થઈ કે આ ખરીદે છે તો અમે અશાંતધારાની અરજી કરેલી. તે છતાં 2016ની અંદર અરજી કરેલી, તે પછી સ્ટે આવી ગયેલો એના પર, અને એના પછી દસ્તાવેજ પર સ્ટે આવ્યા પછી તે સુપ્રીમ કોર્ટ આપણે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટની અંદરથી તે ઓર્ડર પાસ કરાઈ આવ્યા. અને અમને અત્યારે જ્યારે નોટિસ લાગી ત્યારે ખબર પડી કે આનું નામ કઈ રીતે ચહેર્યું. તમે કોર્પોરેશનમાં તપાસ કરી કે ભાઈ આ નામ કેવી રીતના ચહેર્યું, તો અમને જાણ થઈ કે એમનો દસ્તાવેજ થઈ ગયો છે. એટલે અમે ગયા ભાજપ કાર્યાલય પર ને એમને તૈયારીથી પ્રમુખ શ્રી વિજય શાહે માર્ગદર્શન આપેલું કે તમે અહીંયા રજૂઆત કરી જુઓ. એટલે અમે અહીં રજૂઆત કરવા આવેલા સાહેબ.